શોધખોળ કરે. આગળ વધીએ. વાત કરીએ ઢાસણના ધારાસભ્યની, જેમના પર હુમલાની ઘટના બની છે. કાંતિ પરમાર સહિત 3 લોકો પર હુમલો થયો છે. જમીન વિવાદ મામલે હુમલાની શક્યતા જોવાઈ રહી છે. 8 લોકોએ હુમલો કર્યો હતો ત્યારે નડિયાદ સેશન્સ કોર્ટ દ્વારા જે હાલમાં બહાર હુમલાની ઘટના બની હોય તેવી પણ વિગતો છે. તો નડિયાદ સેશન્સ કોર્ટ બહાર હુમલો કરવામાં આવ્યો હતો. ઢાસણના ધારાસભ્ય પર 3 લોકો પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાનું જે કારણ છે તે જમીન વિવાદ હોવાની પણ શક્યતાઓ છે. પોલીસ દ્વારા પણ વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરાશે. તો 8 લોકોએ હુમલો કર્યો હતો. હાલમાં જે વિગતો સામે આવી રહી છે કે ઘટનાની, 8 લોકોએ હુમલો કર્યો હતો ઠાસણાના ધારાસભ્ય અને 3 લોકો પર, જ્યાં વધુ કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરાશે. અરવલ્લીમાં ઓનર કિલિંગની આશંકા, જ્યાં બાળ કોંગ્રેસ નેતાની પોલીસે અરજી ખાસ કરીને સ્વીકારી છે. 15 દિવસથી ગુમ યુવતીની હત્યાની અરજી છે. રાજુભાઈ ભુવાજીએ દીકરીની હત્યા કરી હોવાનો તેમાં ઉલ્લેખ છે. પ્રેમ પ્રકરણમાં હત્યા કર્યાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. તો અરવલ્લીમાં ઓનર કિલિંગની આશંકા, બાળના કોંગ્રેસના નેતાની પોલીસને અરજી. તો કોંગ્રેસના નેતાએ પોલીસને અરજી આપી છે અને 15 દિવસથી ગુમ યુવતીની હત્યા અંગે અરજી આપવામાં આવી છે, જે મામલે તપાસ થાય તેવો ઉલ્લેખ છે અરજીમાં. તો રાજુભાઈ ભુવાજીએ દીકરીની હત્યા કરી હોવાનો ઉલ્લેખ છે. આ સાથે સાથે પ્રેમ પ્રકરણ તેમાં જવાબદાર હોય તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કચ્છ કોંગ્રેસનું બેવડું વલણ. અબડાસા એમએલએ પીએમ સીએમના વખાણ કર્યા. પોતાની પર દયા રાખવા સીએમને અરજ. સીએમના કાર્યક્રમ પહેલા કાર્યકરો નજર કેદ. કાર્યક્રમમાં 2 એમએલએ હાજર રહ્યા, પરંતુ અહીં વલણ જે છે કંઈક અલગ જોવા મળી રહ્યું છે. કચ્છ કોંગ્રેસનું બેવડું વલણ અહીં જોવા મળ્યું છે. તો અબડાસા એમએલએ દ્વારા સીએમ અને પીએમના વખાણ કરવામાં આવ્યા. પોતાના પર દયા રાખવા માટે સીએમને અરજ પણ કરવામાં આવી. સીએમના કાર્યક્રમ પહેલા જ્યાં કાર્યકરો નજરકેદ હોવાને લઈને પણ કહેવામાં આવ્યું હતું, ત્યારે કાર્યક્રમમાં 2 એમએલએ હાજર રહ્યા હતા અને આ પ્રકારના નિવેદન આપતા હવે કોંગ્રેસના બેવડા વલણને લઈને ચર્ચાઓ થઈ રહી છે. તો પ્રદ્યુમનસિંહે નિવેદન પર સ્પષ્ટતા કરી છે. સારા કામના વખાણ પણ કરવા જોઈએ. તેમનું કહેવું છે કે વખાણ કર્યા છે, પણ જ્યાં સારું કામ થતું હોય તેના વખાણ કરવા અયોગ્ય ન ગણી શકાય. તો પ્રદ્યુમનસિંહે આ નિવેદન જે કર્યું હતું સભા દરમિયાન, તે નિવેદનને લઈને તેમણે સ્પષ્ટતા કરી છે. તેમનું કહેવું છે કે સારા કામના વખાણ કરવા કંઈ ખોટું નથી. સાહેબ ધારાસભ્ય, હું તમને આપણે લખપત શું કહેવાય, આપણે ભાજપ વાળાને અત્યારે જરૂર નથી. હું સાચી વાત તમને કહું, બરાબર, કે એમને ઘટતા હોય કે કોઈ ચૂંટણી આવે, અત્યારે કોઈ મોટો જ નથી. એ મને શું કામ એ આગ્રહ કરે, લે ને આ તે બધું એક વાત છે. અને મારે કોઈ મારા કામથી મતલબ છે. પક્ષ ગમે એ માણસનું લક્ષ્ય એક જોઈએ કામ કરવાનું. તો આ તરફ પ્રદેશ કોંગ્રેસને સફળતા મળી છે. મહેસાણા કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું છે. ભાજપમાં ગયેલા જે સભ્યો હતા તે પરત ફર્યાનો દાવો. 7 કોંગ્રેસી કોર્પોરેટર ભાજપમાં ગયા હતા. મહેસાણા નગરપાલિકા તૂટતા બચી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો પુનઃ સ્વાગત કરવામાં આવ્યું. જે સભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા તે સભ્યો ફરી એકવાર કોંગ્રેસમાં પરત ફર્યા છે. તો પ્રદેશ કોંગ્રેસને સફળતા મળી છે. નગર સેવકો અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી વાકેફ થયા કે આ ખોટી પદ્ધતિથી આ કેસ પહેરાવવામાં આવ્યો છે, ત્યારે ફરી પાછા આખી નગરપાલિકાની કોંગ્રેસની ટીમે આજે એક થઈ અને પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય આવી છે. બધાએ સાથે મળીને નિર્ધાર કર્યો છે કે ભાજપના ગમે તેટલા દબાણ આવે, લાલચ આવે કે સરકારનો વિકાસ કામો રોકવાની ભેદભાવવાળી નીતિ હોય, તેમ છતાં એક ટીમ સાથે આવનારા સમયમાં પણ લોકોની સેવા કરતા રહીશું.
તો બીજી બાજુ બોટાદ કોંગ્રેસમાં આંતરિક ડખો જોવા મળ્યો છે. હાલના અને પૂર્વ પ્રમુખો વચ્ચેનો ડખો સામે આવી રહ્યો છે. જિલ્લા કોંગ્રેસના નિર્ણય સામે આક્ષેપ છે. માર્કેટ યાર્ડના ચેરમેને કર્યા હતા સસ્પેન્ડ, તો સસ્પેન્શનની જિલ્લા પ્રમુખ પાસે સત્તા નહીં. વિચાર્યા વગર જિલ્લા પ્રમુખે નિર્ણય લીધો હોવાની વાત કહેવામાં આવી. માર્કેટ યાર્ડના ચેરમેન ડીએમ પટેલે આક્ષેપો કર્યા છે અને અંદરોઅંદરનો ડખો સામે આવ્યો છે. તો બોટાદમાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હોવાની વાત. હાલના અને પૂર્વ પ્રમુખો વચ્ચે આંતરિક વિખવાદ છે. જિલ્લા કોંગ્રેસના નિર્ણય સામે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. માર્કેટ યાર્ડના ચેરમેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારે સસ્પેન્શનની જિલ્લા પ્રમુખ પાસે સત્તા નહીં હોવાની વાત કહેવામાં આવી અને આરોપો કરવામાં આવ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કોઈ પણ આગળનું કે પાછળનું કંઈ પણ વિચાર્યા વગર પોતે જે આ નિર્ણય કર્યો છે, એ નિર્ણય માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે કર્યો હોય એવું બહુ સ્પષ્ટપણે માનું છું. અને મહત્વના સમાચારો સાથે